હેલો વેલકમ બેક જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે મારું નામ છે યસ તો હવે આપણે આગળનું લેક્ચર જેને જોવાઈ ગયા હોય એ ઠીક છે હવે આગળનું લેક્ચર આપણે જોઈ રહ્યા છીએ આમાં આપણે બધી એરરની વાતો કરવાના છીએ એરરની વાતો કરશું બટ આમાં તમારી પાસે સાયન્ટિફિક કેલ્સી કાં તો સાદું કેલ્સી હોય તો જ પોસિબલ છે એટલે જો કેલ્ક્યુલેટર એલાઉડ હશે તો આ કરાવશે કેલ્ક્યુલેટર એલાઉડ નહીં હોય નહીં થાય એટલે આપણે આપણને ખબર હોવી જોઈએ બેટા એટલે હું તમને આ કરાવી રહ્યો છું વોટ્સએપ ગ્રુપમાં જોડાવું તો વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું એમાં તમે જોડાઈ શકો છો બરોબર અને આપણો પેડ કોર્સ પણ છે પેડ કોર્સમાં જોડાવું તો પેડ કોર્સની લિંક પણ નીચે અવેલેબલ છે તમારે પેડ કોર્સમાં આવું તો એમાં કેમિસ્ટ્રી અને બેઝિક એન્જિનિયરિંગ પણ અંદર છે ઓકે ચલો તો ઇન એન એક્સપેરિમેન્ટ ટુ ફાઇન્ડ આઉટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ ધ ઓબ્ઝર્વેશન ભાઈ આટલા અવલોકન છે આ બધા અવલોકન છે બરોબર હવે આ બધા અવલોકન હોય તો એ બધાનું એવરેજ શોધો એવરેજ મતલબ કે સરેરાશ સરેરાશ શોધવાનું છે બધા અવલોકન છે એના સરેરાશ શોધવાનું છે સરેરાશ તો સરરાશ તો સિમ્પલ આપણને આવડી જાય અને આપણે ધારો કે અવલોક આપણે એન વન કહી દઈએ બેટા તો એન વન બરાબર શું આવશે જુઓ એન વન બરાબર વન પોઈન્ટ થ્રી સિક્સ એન ટુ બરાબર વન પોઈન્ટ ટુ નાઇન એન થ્રી બરાબર વન પોઈન્ટ થ્રી થ્રી એન ફોર બરાબર શું છે વન પોઈન્ટ થ્રી ફોર એન ફાઈવ બરાબર શું છે બેટા વન પોઈન્ટ થ્રી ફાઈવ એન સિક્સ બરાબર શું છે વન પોઈન્ટ થ્રી ટુ એન સેવન બરાબર શું છે વન પોઈન્ટ થ્રી વન

પ્લસ એન એટ ડિવાઈડ બાય એટલે હવે આ બધાનો તમારો સરવાળો એ કરીને શું તકલીફ ના પડે વાળો છે સાત છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આમ તો આઠ છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છે હવે આઠ છે ને અહીંયા ભાઈ સરવાળો અહીંયા આગળ તમે જુઓ તો કેલ્સીમાં આપણે ખોટું કરેલું છે બરાબર તો આપણે અહીંયા આગળ નાખીએ વન થ્રી સિક્સ પ્લસ વન પોઈન્ટ ટુ નાઇન પ્લસ વન પોઈન્ટ થ્રી થ્રી પ્લસ વન પોઈન્ટ થ્રી ફોર પ્લસ વન પોઈન્ટ થ્રી પ્લસ વન થ્રી ટુ પ્લસ વન થ્રી વન પ્લસ વન થ્રી ફોર ડિવાઈડ બાય એટ વન થ્રી થ્રી આવ્યું આ એવરેજ જે આવ્યું સરેરાશ વન થ્રી થ્રી આ તો આવડે કે ના આવડે એ પહેલો એક પતિ કહ્યું ભાઈ આપણને સરેરાશ શોધવાની કીધી હોય તો જેટલા અવલોકનો આપ્યા હોય એ બધા અવલોકનો સરવાળો કરો ભાગ્યા અવલોકોને સંખ્યા કરો આપણને સરેરાશ મળી જાય ઇંગ્લિશમાં કહે તો જેટલા ઓબ્ઝર્વેશન આપેલા હોય એ બધા ઓબ્ઝર્વેશન એડિશન કરો ડિવાઇડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન કરો તો તમને એવરેજ મળી જાય હવે આપણને શું કીધું છે એવરેજ એબ્સોલ્યુટ એરર હવે રાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એવરેજ એબ્સોલ્યુટ એરર હવે એવરેજ એબ્સોલ્યુટ એરર તમારે કરવી હોય તો તમને લોકોને ડેલ્ટા એન વન ડેલ્ટા એન ટુ ડેલ્ટા એન થ્રી કરવું પડે ડેલ્ટા એન વન ડેલ્ટા એન ટુ એમ તમને વાંધો ના આવે ડેલ્ટા એન વન હવે ડેલ્ટા એન વન શોધું છું ડેલ્ટા એન વન ડેલ્ટા એન ટુ ડેલ્ટા એન થ્રી ડેલ્ટા એન ફોર બરાબર ડેલ્ટા એન ફાઈવ ડેલ્ટા એન સિક્સ ડેલ્ટા એન સેવન અને ડેલ્ટા એન એટ આ તમારા ડિફરન્સ તફાવત કોનો તફાવત તો આ અવલોકન આપ્યું છે આપણને જે એવરેજ આવી એનો તફાવત અને અમે ધન જ લેવાનું ધન જ લેવાનો શું લેવાનું તમારે હંમેશા તમારે ધન જ લેવાનું માઇનસ વન પોઈન્ટ થ્રી થ્રી કેટલા થાય જીરો પોઈન્ટ જીરો ફોર માઇનસમાં હોય તો આપણને પ્લસમાં જ લેવાનું ધન જ લેવાના જીરો પોઈન્ટ જીરો ચાર વન પોઈન્ટ થ્રી થ્રી માઇનસ વન પોઈન્ટ થ્રી થ્રી જીરો વન પોઈન્ટ થ્રી ફોર માઇનસ વન થ્રી થ્રી જીરો જીરો વન

એને આ અવલોકન જોડે બાદ કરીએ છીએ હવે આ બધાનું શોધું એવરેજ એ બધા જો જીરો પોઈન્ટ ઝીરો થ્રી પ્લસ જીરો પોઈન્ટ જીરો ફોર પ્લસ ઝીરો પ્લસ જીરો પોઈન્ટ જીરો વન પ્લસ જીરો પોઈન્ટ જીરો ટુ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ પ્લસ જીરો પોઈન્ટ જીરો વન બરોબરથી કરીએ જીરો પોઈન્ટ જીરો ત્રણ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર પ્લસ જીરો પોઈન્ટ જીરો વન પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ બરોબર છે પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો વન પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો વન

જેને એવરેજ એબ્સોલ્યુટ એર કહેવાય હવે રિલેટિવ એર તો રિલેટિવ એર ડેલ્ટા n કહેવાય એનો શું ઇક્વેશન છે ડેલ્ટા n બાય n બાર ડેલ્ટા n બાય n બાર ડેલ્ટા n કેટલું છે 0.0175 અને n બાર કેટલું છે n બાર n બાર આપણે શોધ્યું 1.33 n બાર એટલે સરેરાશ એવરેજ 1.33 હવે તમે એ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કરો તો તમને લોકોને ખ્યાલ આવે શું છે 0.0175 डिवाइड बाय 1.33 કરો

4.48 પોઇન્ટ ફોર એઈટ 0.02 ઓર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો બે છે ફાઇન્ડ ડિફરન્સ ઓફ લેન્થ વિથ પર્સન્ટેજ રહે ડિફરન્સ ઓફ લેન્થ મતલબ કે આ બંનેની મારે ડિફરન્સ લેવાની છે તો એલવન માઇન શું થશે એલવન માઇન સેલ ટુ એલવન માઇન સેલ ટુ સિક્સ પોઇન્ટ થાય ટુ થાય બરાબર છે પ્લસ પ્લસોર માઇનસ મૂકવાની છે યાદ રાખજો હંમેશા સરવાળો થાય અહીંયા ભલે પ્લસ 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 ઓર 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 કેમ કે જો આ આ લેન્થ 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 તો છે છે તમારે શું કરવાનું મગજમાં ઘુસાડી દો દો એરમાં હંમેશા તમારે સરવાળો કરવાનો ભલે તમે અહીંયા લેન્થમાં લેન્થમાં તમે વાત નાખી કરો લેન્થમાં ડિફરન્સ કીધું હોય કે લેન્થમાં ગુજરાતી હોય કે લંબાઈ તમારે સરવાળો પૂછ્યો હોય એરર માં ત્રુટી માં હંમેશા સરવાળો કરવાનો તો 0.01 0.02 0.03 તો આ તમારો આન્સર થયો બરાબર છે બટ 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 તમને પરસેન્ટેજ માં કીધું છે પરસેન્ટેજ માં કીધું હોય તો તમારે એ ચેક કરવાનું છે કે આ આના કેટલા પરસેન્ટેજ છે તમારે કરવાનું છે 0.03 ડિવાઇડ બાય ડિવાઇડ બાય 2.04 કરી નાખો બરાબર છે ગુણ્યા 100 કરી નાખો તો 1.47% છે સિમ્પલ શું કહું છું તમને પર્સન્ટેજ એરર પૂછી છે બેટા પર્સન્ટેજ માં એરર મતલબ આ એરર પર્સન્ટેજ માં કેટલી ટકાવારી માં કેટલી છે એ મારે ચેક કરવું છે તો આ આના કેટલા ટકા છે આ એરર જે આપણી લેન્થ નો ડિફરન્સ છે એના કેટલા ટકા છે તમે ટકા શોધવા હોય તો આ ભાગ્યા આ ગુણ્યા 100 તો 0.03 ભાગ્યા આ ગુણ્યા 100 કે તમને ટકા મળે કે ટકા છે 1.47% તો આને બીજું આ રીતે પણ લખી શકાય 2.04 ઓર માઈનસ 1.74%

અને જે બ્રિજ છે એટલે પોળાઇ છે પોળાઈ છે વન પોઈન્ટ ફાઈવ પ્લસ માઇનસ એરિયા એરિયા માટે ખબર છે કે એરિયા માટે આપણને ખબર છે શું ખબર છે એરિયા બરાબર શું થાય લેન્થ જોઈ લીધું કે આપણે ડેલ્ટા એ બાય કરવું હોય એટલે કે એરરમાં શું થશે તો અહીંયા આગળ ડેલ્ટા એલ બાય થશે પ્લસ ડેલ્ટા બી બાય બી થશે હું બી એકવાર ચેક કરી મારાથી બી કોઈ ભૂલ નથી થતી બાકી દાવ પાણી ડોટ કોમ થઈ જાય એક એકવાર ચેક કરી લઈએ આપણે બી અહીંયા આગળ આપણે બી ખોટા નથી ને નથી ખોટા બરોબર છે બરોબર છે જીરો પોઈન્ટ શું આવશે

બે પોઈન્ટ થયો આ ગુણાકાર માં આવે તો તમારે હંમેશા આવી રીતે શોધવી પડે સરવાળા બાદ કેવી રીતે શોધાય સરવાળો હોય કે બાદ બાકી હંમેશા એરરનો સરવાળો થાય તો અહીંયા પણ આપણે એરરનો સરવાળો જ કર્યો છે ડેલ્ટા એલ બાય એલ ડેલ્ટા બી બાય બી બરાબર છે ક્લિયર છે સિમ્પલ છે આવડી જાય એવું છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આગળ વધીએ જુઓ આ સેમ ટુ સેમ આપણે એક્ઝામ્પલ કરીએ તો એવો એક્ઝામ્પલ છે એન વન બરાબર શું છે અહીંયા આગળ વન પોઈન્ટ થ્રી એક પોઈન્ટ થર્ટી વન થ્રી તમારો એન વન છે એન ટુ શું છે વન પોઈન્ટ થ્રી ટુ એન થ્રી કેટલા છે બેટા વન પોઈન્ટ થ્રી ફોર એન ફોર કેટલા છે વન પોઈન્ટ થ્રી સિક્સ એન ફાઇવ કેટલા છે વન થ્રી ફાઇન્ડ આઉટ એવરેજ એરર

અહીંયા વન પોઈન્ટ થ્રી ફોર માઇનસ વન પોઈન્ટ થ્રી ટુ સિક્સ ઝીરો પોઈન્ટ ઝીરો વન ફોર ઝીરો પોઈન્ટ ઝીરો વન ફોર હવે વન પોઈન્ટ થ્રી સિક્સ માઇનસ વન થ્રી ટુ સિક્સ શું આવશે ઝીરો પોઈન્ટ થ્રી ફોર ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી ફોર બધાનો અહીંથી આ બાદ બાકી અહીંથી આ એ બધું કરી રહ્યો છું અહીંયા વન પોઈન્ટ થ્રી વન કેટલા આવશે બરાબર હવે આ બધાનો સરવાળો કરો ભાગ્યા તો શું આવશે જુઓ કેટલા તમારું આવ્યું ઝીરો પોઈન્ટ ઝીરો ટુ આ ડેલ્ટા એન આવ્યું એ તમારું છે એવરેજ એપ્સુટ એરર સરેરાશ નિરપેક્ષ ત્રુટી હવે છે રિલેટિવ સાપેક્ષ ત્રુટી તો આના ડિવાઇડ બાય શું કહેવાનું n બાર એને આપણે ડેલ્ટા n કહીશું ડેલ્ટા n બરાબર શું કહેવાશે ડેલ્ટા n n બાર ડેલ્ટા n કેટલો આવ્યો તો ડેલ્ટા n આર્યો આવ્યો 0.0192 ડિવાઇડ બાય n બાર 1.326 છે બરાબર 0.014 0.0144 આ તમારી થઈ ગઈ રિલેટિવ એરર અને પરસેન્ટેજ એરર કરવી હોય તો ગુણ્યા 100 ગુણ્યા 100 કરી નાખો 1.44 બેઠો આપણે જે આગળનો એક્ઝામ્પલ કર્યો તો એના જો એક્ઝામ્પલ થયો ઓકે જો હવે આ થઈ ગયું તમારો આ તમને ઉમરમાં આપું છું ઇન એન એક્સપેરિમેન્ટ ઓફ સિમ્પલ પેન્ડ્યુલમ ધ ઓબ્ઝર્વેશન આ આટલા અવલોકન છે આ અવલોકન હોય તો પર્સન્ટેજ એરર શોધો જે આપણે પર્સન્ટેજ એરર છેલ્લે શોધી ને તો આમાં તમારે પાછું એવરેજ એબ્સોલ્યુટ એરર શોધવી પડશે બરોબર છે એ સુધ્યા પછી તમારે રિલેટિવ એરર શોધવી પડશે સોરી યસ રિલેટિવ એરર સુધી પડશે અને એના પછી તમે પર્સન્ટેજ એરરો શોધી શકશો આ આખો આખો બેઠો એક્ઝામ્પલ છે તમને પ્રેક્ટિસ માટે અહીંયા મૂક્યો છે પોઝ કરી અને પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરજો ઓકે નેક્સ્ટ આ જો સેમ સેમ એના જેવો કેલ્ક્યુલેટ એવરેજ એબ્સોલ્યુટ એરર રિલેટિવ એરર અને પર્સન્ટેજ એરર બરાબર આ બી તમને હોમવર્કમાં આપી રહ્યો છું ક્લિયર છે યસ તો અહીંયા આગળ ચેપ્ટર વન ફિઝિક્સનું જે છે એ કમ્પ્લીટ થાય છે આઈ હોપ શું કે તમે માં મજા આવી હશે આપણે ઘણા બધા એમસીક્યુની પણ પ્રેક્ટિસ કરશું અને તમે લોકોને વાંધો નહીં આવે એની આપણી ગેરંટી છે બરાબર ઓકે તો હવે આપણે મળીએ છીએ શું મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ બાય